મિત્રો, આજના વિડીયોમાં જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ રીલ્સ બનાવીશું, અને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉત્તરાયણનું કમિંગ સૂન અને મિત્રો વટે ચડાય એ સોંગ ઉપર વિડીયો બનાવતા શીખીશું. ભાષણ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ ભી. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો. નહીં તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં. And if you ain't talking better then I'ma cut the phone off. Rap star, but my bro's gully with that stone off. Books on Marseille, we don't speak Francais. Trap star, my heart skips a beat when the door knocks. મજા આયા. તમે મિત્રો ડેમોમ જો એ પ્રકારનું ટેટસ અલાઇટ મોશન એપ્લિકેશનથી બનશે તો અલાઇટ મોશન આ રીતે તમારે ચાલુ કરી લેવાની. અલાઇટ મોશન આ રીતે ચાલુ થશે પછી મિત્રો તમારા પ્રોજેક્ટમાં જવાનું. પ્રોજેક્ટમાં જયા પછી મિત્રો બીટ પ્રોજેક્ટને મિત્રો ઇફેક્ટ આ રીતે એડ કરી લેવાના. આ બે પ્રોજેક્ટ એડ કરતા ના આવડે તો મિત્રો વિડીયો કાલે મેં બનાવ્યો છે, જોઈ લેજો. આ રીતે એડ કરતા આવડી જશે. તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, બીટ પ્રોજેક્ટ આ રીતે ખોલી લેવાનો. બીટ પ્રોજેક્ટ કમ્પ્લીટ આ રીતે ખોલશો એટલે મિત્રો સોંગમાં માર્ક કરીને હું તમને કમ્પ્લીટ આ રીતે આપી દઈશ. જોઈ લો મિત્રો, તો વિડીયો ધ્યાનથી જોતા રહેજો કઈ રીતે આમાં સેટિંગ કરવાનું તમને બધું બતાવી દઈશ. અહીં આગળ આપણે લિરિક્સ લગાવીશું. તો મિત્રો સૌથી પહેલું કામ શું કરીશું, આપણે આ રીતે શરૂઆતમાં હોય તો મિત્રો આપણું જે પહેલો માર્ક છે અહીંયા કમ્પ્લીટ જતા રહીશું 9.21. એટલેથી મિત્રો આપણે ફોટો એડ કરીશું. તો મિત્રો અહીં પ્લસમાં જશું, પ્લસમાં જયા પછી મીડિયામાં જશું. આ રીતે મીડિયામાં જયા પછી મિત્રો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરીશું. તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લો આ રીતે કમ્પ્લીટ. બરાબર મિત્રો, તો આ રીતે ફોટા આવી જશે તમારા. તો તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દો. એની પર ક્લિક કરશો આ રીતે કમ્પ્લીટ ફોટો આવી જાય તો ભલે, નકર મિત્રો તમારા ઉપર 3 ડોટ છે એની પર ક્લિક કરી દેવાનું અને મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસિવ તમારે કરી દેવાનું. ફોટો ફૂલ સ્કેન થઈ જશે. પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરો. જો મિત્રો તમારા આ એક જ ફોટા પર સ્ટેટસ બનાવવો હોય તો આ ફોટો છેલ્લે સુધી લઈ લેવાનો. આ રીતે છેલ્લે સુધી લઈ લેવાનો, છેલ્લે જતું રહેવાનું. ફોટા પર ક્લિક કરી દેવાનું, પછી મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. આ ફોટો છેલ્લે સુધી આવી જશે. આ એક ફોટામાં પણ આપણું સ્ટેટસ બની જશે. અને મિત્રો તમારે અલગ અલગ ફોટાથી બનાવવું હોય તો તમારે શું કરવાનું, મિત્રો આ નેક્સ્ટ માર્ક ઉપર જઈ, એટલે કે આ માર્ક ઉપર જઈ આ વધારાનો ફોટો અહીંથી કટ મારી દેવાનો. ફોટા પર ક્લિક કરવાનું, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. આ કટ થઈ ગયો. જો મિત્રો અલગ અલગ ફોટા પર તમારે બનાવવું હોય તો ફોટો કટ કરી દેવાનો માર્ક પ્રમાણે. પછી મિત્રો બીજો ફોટો લઈ લેવાનો. આ રીતે પ્લસમાં જવાનું, મીડિયામાં જવાનું, મીડિયામાં જઈ બીજો ફોટો આ રીતે લઈ લેવાનો. પછી મિત્રો ઉપર 3 ડોટમાં જતા રહેજો. અને મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ક્લિક કરી ફોટો ફૂલ સ્ક્રીન કરી મિત્રો આ માર્ક ઉપર જવા માટે આ 3નું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ વધારાનો ફોટો અહીંથી કાપી નાખજો. આ રીતે જોઈ લો મિત્રો, આ બે ફોટા મેં તમને એડ કરીને બતાવ્યા. તો મિત્રો ત્રીજો ફોટો પણ હું તમને બતાવી દઉં આ રીતે. પછી મિત્રો આ રીતે કમ્પ્લીટ માર્ક પ્રમાણે ફોટા તમારે ગોઠવી લેવાના. બરાબર, તો મિત્રો આ બધા ફોટા ગોઠવી હું તમને આગળ સમજાવું. જોઈ લો મિત્રો, છેલ્લેથી હું તમને બતાવું, આ બધા ફોટા મેં માર્ક પ્રમાણે આ રીતે ગોઠવી દીધા. તમારે પણ આ રીતે બધા ફોટા માર્ક પ્રમાણે ગોઠવી દેવાના. એટલું કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ ફોટામાં ઇફેક્ટો લગાવવાની. તો મિત્રો અહીંથી તમારે પાછું પડી જવાનું. જોઈ લો મિત્રો, અહીંથી પાછું પડવાનું. આ રીતે પાછું પડ્યા પછી મિત્રો તમે આ રીતે ઇફેક્ટ એડ કરી હશે. જોઈ લો મિત્રો, ઇફેક્ટ એના આ રીતે ખોલી લેવાની. ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે નીચે જશો તો ટોટલ ઇફેક્ટો તમને અહીં જોવા મળશે. બરાબર મિત્રો, વિડીયો ધ્યાનથી જોતા રહેજો કઈ ઇફેક્ટ ક્યાં લગાવવાની હું તમને બતાવી દઉં. તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ બધી ઇફેક્ટો તમને જોવા મળે તો આ લેયરમાં જતા રહેજો. લેયરમાં જઈ મિત્રો સિલેક્ટ ઓલ કરજો. આ રીતે સિલેક્ટ ઓલ થઈ ગયા પછી મિત્રો તમારે શું કરવાનું, ફરી લેયરમાં જવાનું. આ રીતે લેયરમાં જઈ તમારે કોપી કરી લેવાની 16 લેયર. આ રીતે કોપી થઈ જાય એટલે મિત્રો જે ઉપર ચોકડીનું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતે તમારે પાછું પડવાનું. ફરી આપણા બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટ બીટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, જે આ 3નું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું. એટલે મિત્રો કમ્પ્લીટ તમે માર્ક ઉપર જતા રહેશો. પછી મિત્રો અહીં લેયરમાં જતા રહેજો. આ રીતે લેયરમાં જે પેસ્ટ કરી દેજો 16 લેયર. આ રીતે જેવી જ તમે પેસ્ટ કરશો આ બધી ઇફેક્ટો વાગી જશે. જોઈ લો મિત્રો, હું તમને બતાવું આ રીતની ઇફેક્ટો વાગશે. પણ મિત્રો આ ફોટામાં તમારી ઇફેક્ટો આવશે નહીં શરૂઆતમાં. જોઈ લો મિત્રો, આ ઇફેક્ટ આવી જશે. બરાબર, અને મિત્રો આ ઇફેક્ટ નહીં આવે, આ રીતનું આવશે. તો વિડીયો જોતા રહો, હું તમને શીખવાડી દઈશ આ ઇફેક્ટ કઈ રીતે ખોલવાની. તો સૌથી પહેલાં આ રીતે ઉપર જતું રહું, ઉપર તમને આ બે લેયર જોવા મળશે. તો મિત્રો એ બે લેયરને તમારે શું કરવાનું, છેલ્લે સુધી લઈ લેવાની. છેલ્લે જતું રહોનું, આ પહેલી લેયર છે એની પર ક્લિક કરવાનું. આ ઓપ્શન ઉપર ક્લિક કરી દો. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરો. આ નીચેની જે લેયર છે એની પર ક્લિક કરો. પછી મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દો. આ રીતે જોઈ લો મિત્રો, પછી મિત્રો આ બે લેયર આપણે આવી જઈએ છેલ્લે સુધી. બરાબર, હવે મિત્રો શું કરીશું, આ રીતે ઇફેક્ટમાં આપણે પહેલી ઇફેક્ટમાં આવી જઈશું. આ રીતે કમ્પ્લીટ જોઈ લો મિત્રો, આપણો પહેલો ફોટો હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, નીચેથી આ પહેલો ફોટો અને મિત્રો ઉપર પહેલી ઇફેક્ટ આ તમને જોવા મળશે. તો મિત્રો તમારે શું કરવાનું, આ જે ઇફેક્ટવાળી શેપ છે એની પર ક્લિક કરો. એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જતા રહો. ઇફેક્ટમાં જયા પછી આ બધી આંખો અહીંથી બંધ છે.
તો મિત્રો ખોલી લેવાની આ રીતે ક્લિક કરશો એટલે મિત્રો આંખો આ રીતે ખુલી જશે. જોઈ લો મિત્રો બધી આંખો ખોલી લેવાની, બરાબર, ટોટલ આંખો ખોલી લેવાની આ રીતે ઇફેક્ટની. પછી મિત્રો આ ખાલી જગ્યામાં ટચ કરો, જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જાય ફોટામાં આ રીતે. પછી મિત્રો જે બીજી શેપ છે જોઈ લો મિત્રો ઇફેક્ટવાળી, એની પર ક્લિક કરો. પછી મિત્રો ઇફેક્ટમાં જાઓ, ઇફેક્ટમાં જઈ આ બધી આંખો ખોલ દો, અહીંથી કમ્પ્લીટ આંખો ખોલ દો. તમારે મિત્રો બધી આંખો ખોલી દેવાની, બરાબર. જોઈ લો મિત્રો આંખો બંધ હશે, એ આંખો આ રીતે ખોલી દેવાની. જોઈ લો મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો બધી આંખો આ રીતે એક એક કરીને ખુલી જશે. ખાલી જગ્યા પર ટચ કરો, આમાં અલગ ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો બધા ફોટામાં અલગ અલગ ઇફેક્ટ છે. પછી મિત્રો આગળ જશો, આમાં ઇફેક્ટ ઓલરેડી લગાવેલી જ છે, બરાબર. જોઈ લો મિત્રો આમાં કંઈ નહીં કરવાનું, આગળ જતું રહેવાનું. આગળ જશો એટલે મિત્રો આ રીતે તમને જોવા મળશે. જોઈ લો મિત્રો ફોટો જ નહીં દેખાય તમારી સ્કીન ઉપર. તો મિત્રો તમારે શું કરવાનું, આ શેપ ઉપર ક્લિક કરી દેજો. શેપ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જતા રહેજો. ઇફેક્ટમાં જઈ જોઈ લો મિત્રો આગળથી ત્રણ આંખો બંધ હશે. તો મિત્રો એક, બે અને ત્રણ, આ ત્રણે ત્રણ ખોલી દીધી એટલે મિત્રો તમે ખાલી જગ્યા પર ટચ કરીને જોઈ લો, આ રીતની ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો વાગી જાય આ રીતની ઇફેક્ટ. પછી મિત્રો આગળ જાઓ તો આ રીતની ઇફેક્ટ ઓલરેડી લગાવેલી જ છે. પછી મિત્રો આગળ જશો ફરી આઇકન તમને આ રીતનું જોવા મળશે, ફોટો નહીં દેખાય. તો મિત્રો તમારે આ મોટી શેપ આવે એની પર ક્લિક કરી દેવાનું, ઇફેક્ટમાં જતું રહેવાનું. ઇફેક્ટમાં જે આ આંખો ખોલી દેવાની, આથી એક, બે, ત્રણ, ત્રણે ત્રણ આંખો ખોલી ખાલી જગ્યા પર ટચ કરો. જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે. તો છેલ્લે સુધી મિત્રો તમારે જોઈ લેવાનું, આ રીતે આપણો ફોટો ના દેખાય અહીંયા મિત્રો તમારે શું કરવાનું, ઇફેક્ટ ખોલી લેવાની અને મિત્રો આ રીતે આંખો ખોલી દેવાની આ રીતે, બરાબર. આંખો અહીંથી બંધ હશે, એના ઉપર ક્લિક કરશો એટલે ખુલી જશે. તો જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે. તો મિત્રો બધી ઇફેક્ટો તમારે ખોલી લેવાની છેલ્લે સુધી, બરાબર. એક પણ ઇફેક્ટ તમારે બાકી રહેવા દેવાની નહીં, જેમાં જેમાં ઇફેક્ટ ના પડતી હોય એ જ ખોલવાની મિત્રો, બરાબર. વધારાની ઇફેક્ટ આપણે નહીં ખોલવાની, એ બધી અલગ રીતે ઇફેક્ટો લગાવેલી જ છે આ રીતે. જોઈ લો મિત્રો તો આ આપણું કામકાજ આટલું પૂરું થઈ ગયું, આટલું કામકાજ આપણું થઈ ગયું, બરાબર. તો મિત્રો આ રીતે શરૂઆતમાં આવી જઈશું. શરૂઆતમાં આવી મિત્રો આપણે શું કરીશું, લિરિક્સ એડ કરીશું. લિરિક્સ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો અહીં પ્લસમાં જજો, પ્લસમાં જયા પછી મીડિયામાં જજો. મીડિયામાં જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરો. એની પર ક્લિક કરી તમારે જે પણ ફાઇલમાં ડાઉનલોડ થતું હોય એ ફાઇલ ખોલી લો. આ રીતનો વિડીયો હશે, જોઈ લો મિત્રો લિરિક્સ વિડીયો એડ કરશો એટલે મિત્રો અહીં ઉપર આવશે એ વિડીયો. જોઈ લો મિત્રો ઉપર આવી જાઓ, વિડીયો પર ક્લિક કરો, વોલ્યુમમાં જાઓ. વોલ્યુમમાં જઈ અહીંથી તમારે ઝીરો કરવાનું રહેશે, આ રીતે ઝીરો કરી દો. ઝીરો કરી ખાલી જગ્યા પર ટચ કરો, આ રીતે આગળ જવાનું, બરાબર. મિત્રો તમારે જે આ તીનનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું. પછી મિત્રો આ વધારાનો વિડીયો હશે તમારો, જોઈ લો મિત્રો. તો મિત્રો વિડીયો પર ક્લિક કરો અને મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરી વધારાનો વિડીયો કટ કરી દો, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી દો. જોઈ લો મિત્રો આ રીતની લિરિક્સ વાગી જશે તમારે આગળ, બરાબર. જોઈ લો મિત્રો આ રીતની લિરિક્સ વાગી જશે, કમ્પ્લીટ લિરિક્સ વાગી જશે અને મિત્રો અહીંથી ફોટા વાગી જશે. તો મિત્રો આપણું સ્ટેટસ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું, એની પર ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું આ રીતે. તો આપણી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.